ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આવેલા આંબા તળાવની મુલાકાતે આજે જિલ્લાના અધિક આરોગ્ય અધિકારીએ અચંદી તપાસ હાથ ધરી હતી. જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી દ્વારા લેવામાં આવેલી આ ઉચિંધી મુલાકાતને પગલે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મુલાકાત દરમિયાન આંબા તળાવમાં મોટા પ્રમાણમાં ગંદકી મળી આવી હતી, જેથી અધિક આરોગ્ય અધિકારીએ તળાવની આસપાસ રહેતા લોકોને તળાવમાં સફાઈ જાળવવા માટે પણ અપીલ કરી હતી. આ ઉપરાંત તળાવમાં સર્જાયેલી ગંદકી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે તેવી સૂચના પણ સ્થાનિક સરપંચ અને ઉપસરપંચને આપી હતી. આ આંબેલા તળાવ બાબતે જે તે વિશે ગટરનું પાણી ઠાલવવામાં આવ્યું આજથી 8 વર્ષ પહેલાં, ત્યારથી મોડી અને આજ સુધી આ ગંદા પાણીના નિકાલ માટે પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તમામને અમે ઘણીવાર રજૂઆતો કરેલી છે, પણ આ ગંદા પાણીનો આજ દિન સુધી આનો કોઈ નિકાલ થયો નથી. નિકાલ નથી થયો અને એમાં આવતું પાણી બંધ ગમે ત્યાંથી આવતું હોય તો એ નદીમાં વાળવાના રસ્તાઓ પણ છે, તે છતાં ત્યાં પણ આ એમને નદીમાં જાય એવું વાળ્યું નથી અને એમને કઈ રીતે આ લાઈન મૂક્યું છે અને દૂર કરવું છે કે નથી કરવું એનો કોઈ અમને કોઈ જવાબ આપ્યો પંચાયતે નથી આપ્યો, તાલુકા પંચાયતે પણ આપ્યો નથી. અને આવી અમે રજૂઆતો ઘણી વખત કરી છે, 2016 કરતા આવ્યા છીએ, આજે નહીં, આજની તારીખની અમારી આ રજૂઆતો નથી, ઘણી વખતની છે. અને આખા કોરેમોરે રહેવાવાળો વિસ્તાર ગરીબ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, કે જેથી કરીને એ લોકો 5-25 રૂપિયા કદાચ ફાળો આપી અને આને કઢાઈને દૂર કરી શકે એવી કોઈ સ્થિતિ નથી. તો આ બાબતે સરકાર કંઈ પણ કરી, ગમે ગ્રાન્ટ કરી અને આ ગંદુ પાણી મરેલા ઢોરો પણ અહીંયા નોખે છે, પંચાયતનો કચરો પણ ઘણી વખતનો બધો આ લાંબો કચરો પડ્યો છે. આજે આપ ગમે તો એ અધિકારી આવીને જોશો તો આપને રૂબરૂ જોવા મળશે અને ગમે તારે કોઈ પણ જિલ્લાનો કે તાલુકાનો અધિકારી આવીને જોશે તો એને રૂબરૂ આના દર્શન થશે. અને અવશ્ય એક વખત જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી આ બાબતે આવીને જોવે એવી મારી નર્મ વિનંતી છે.